ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો વ્યાપ વધારવા સક્રિય બની છે। આજે ભાજપના ગઢસમા પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રસિદ્ધ ગાયક કલાકાર વિજય સુવાણાની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી, જેમાં 100થી વધુ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। આ પ્રસંગે વિજયભાઈ સુવાણાએ કોરોના કાળમાં નિષ્ફળ રહેલી ભાજપ સરકાર માણસાઈ ભૂલી હોવાનું જણાવી લોકોને જાગૃત બનવા અનુરોધ કર્યો હતો। સૌ પ્રથમ તો આજે શુભ શરૂઆત થઈ છે અને બનાસકાંઠાનું જગાણા ગામ છે, બહુ સારો મત્ર વિસ્તાર છે। 11,000નું વોટિંગ છે, લગભગ 11,000ની વસ્તી પણ છે, એટલે વોટિંગ તો ખૂબ વધારે છે, 7,000નું વોટિંગ છે। પણ એ સાથે જણાવવા માગું છું કે આજની શુભ શરૂઆતમાં અમે લોકોએ આરંભ કર્યો છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો નિડરના ભાવે હાજર રહ્યા છે અને ખરેખર વર્ષોથી સંસદ સભ્યથી લઈને દરેક વસ્તુ આ ભાજપનો ગઢ કહેવાય છે, તે છતાં પણ લોકો નિડરતા ભાવે અને જીગર કરીને અહીંયા મિટિંગમાં જોડાયા છે અને અમારા સાથે ઘણા બધા લોકો આજે જોઈનિંગ પણ થયા છે અને ભવિષ્યમાં પણ થવાના છે। અને દરેક વસ્તુની શરૂઆત નાનામાંથી જ મોટું થવાય અમારી શરૂઆત છે અને આવનારા સમયમાં અમે સમગ્ર બનાસકાંઠામાં તથા જગાણા આજુબાજુના વિસ્તારોમાં પણ નહીં પણ ગુજરાતના ગામડે ગામડે અમે એવી લોકપ્રિયતા ફેલાવવાના છીએ અમારા કામ થકી અને અમારા સૂત્રો થકી। અને જે પ્રમાણે દિલ્હીમાં પણ કેજરીવાલ સાહેબે કામ કર્યું કે સ્કૂલો, હોસ્પિટલો, શાળાઓ, દરેક વસ્તુ આજે સમગ્ર ઇન્ડિયા માટે મોડેલ વસ્તુ બની ગઈ છે, તો એ દિલ્હી મોડેલ તો ખરું જ, પણ ગુજરાતમાં પણ જેટલા સુધારા વધારા કરવાના છે ને આજનો બેરોજગાર કોરોનાની મહામારી દરમિયાન જે પણ તકલીફો પડી, લોકોની લાગણીને સમજવામાં ના આવી, દવાખાને લોકો એમને એમ પડી રહેતા, સરકારી અસ્પતાલોમાં પણ તમે જોઈ શકો છો કે સેવાના કાર્યો માણસે ભૂલી ગયા છે આ લોકો, ટૂંકમાં એટલી નફટાઈ આવી ગઈ છે લોકોમાં કે બધું ભૂલીને ખાલી બસ વોટિંગના ટાઈમે 5 દિવસ કે 10 દિવસ પહેલાં સારા વચનો અને સારી વાતો કરીને આ 5-5 વર્ષ હોઈ જવાવાળા લોકો છે। એટલે એ લોકોને અમે જાગૃત કરવા આવ્યા છીએ કે વોટનું બટન દબાવવા જાઓ તે પહેલાં ધ્યાન રાખો કે ભૂતકાળમાં શું શું વીતી છે, તમારા સાથે, તમારા પરિવાર સાથે, તમારી રોજગારી સાથે, તમારી વ્યવસ્થા સાથે, અને ખુદ તમે જે આજની પરિસ્થિતિ તમે જીવી રહ્યા છો, તો માણસને જો ભગવાને બુદ્ધિ આપી હોય તેને સમજી વિચારીને બટન દબાવવું જોઈએ। ઈશુદાનભાઈ ગઢવી, મહેશભાઈ હતા, પ્રવીણભાઈ રામ હતા, એમના ઉપર આ ઘટના બની, એટલે તમે બધા એક વસ્તુ છે કે આ લોકોની દાદાગીરી તમે સીધે સીધી જોઈ શકો છો અને ફોટા પણ વાયરલ થયા છે અને અમારી પાર્ટીએ અમારા કાર્યકર્તા એવું સર્ચ પર કર્યું છે કે આ 100% બીજેપીના માણસો છે। તો હવે આ લોકો શું છે કે ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે, લગભગ કોઈ અંશે અમને અમારી લોકપ્રિયતા દેખાઈ નથી રહી અને ઈર્ષાનો ભાવ પેદા કરી રહ્યા છે અને લોકોને આ લોકો ડરાવી ધમકાવી રહ્યા છે કે તમે લોકો ભેગા ના થશો, આમ આદમીમાં જોડાશો નહીં, આ ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલ તમે જોઈ શકો છો, જ્યારે 60 રૂપિયા ભાવ થયો ત્યારે ખુદ ભાજપ સરકાર જ વિરોધ કરતી હતી કે ખૂબ મોંઘવારી છે કોંગ્રેસની સરકાર દરમિયાન, અને આપણે બધાને એવો પાઠ ભણાવતી હતી કે 60 રૂપિયા છે અમે ઓછા કરી દઈશું। આજે એમના જ સમયમાં 100 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ લેવલ ટુ લેવલ પહોંચી ગયું છે, પણ એ લોકો આજે નથી બોલી રહ્યા, કારણ કે એમને એવું એમના ટાઈમમાં હતા ત્યારે વિરોધ કરતા હતા, પણ અત્યારે જ્યારે આમ આદમી પાર્ટીનો સમય છે ને ઉદ્ભવી રહ્યો છે, ઝડપીથી અમે લોકો કામ કરી રહ્યા છીએ ગુજરાતમાં અને લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે, તો એમને કંઈક અંશે એવો ડર પહેંચી ગયો છે કે આ મુદ્દો દબાવવો જોઈએ, પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આમ આદમી પાર્ટી આવશે તો 100% ઓછા કરશે। આપ પર થયેલ હુમલો ભાજપ પ્રેરિત હોવાનો દાવો કરતા વિજય સુવાણાએ જણાવ્યું હતું કે આપને મળતા જન સમર્થનથી અકળાઈ ઉઠેલ ભાજપ પક્ષ દાદાગીરી પર ઉતરી આવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલ મુજબ સુશાસન આપશે તેવી ખાતરી આપી હતી।